हाईवे में खबर है तुम्हें बाजी पर फोन किया खबर है भाई तुम्हारा करना लोग बांधते नहीं थोड़ी देर। हाँ जी हाँ जी।
લાસ્ટ એક બ્રીધિંગ એક્સરસાઇઝ કે જેમાં આપણે જનરલી ચેસ્ટ બ્રીધિંગ કરીએ છીએ, જે એબડોમેન વાઇલ વી આર બ્રીધિંગ. એટલે તમારો જે ટમી પર હાથ છે એ બહાર બલ્જ થવો જોઈએ, ટમી વાળો હાથ. દર 2 કલાકે આપણે કમ્પલસરી સર્વાઇકલ એક્સટેન્શન ક્વિકલી 1 પાછું લંબર એક્સટેન્શન 10 કાઉન્ટ્સ અને ડાયાફ્રામેટિક બ્રીધિંગ 5 કાઉન્ટ્સ. બરાબર બેસી જવાનું, કમર થી એક્સેસ વાંકા વળવાનું નથી, ભારે વસ્તુ ઉંચકવાની નથી, એમાં શું હતો આ રીતે. અને 40 પછી ઘૂંટણને સાચવવા માટે ઘૂંટણમાં થોડી પણ તકલીફ થઈ હોય તો વર્ગમાં ખાલી 40 એરોબિક સેન્ટર ચાલે છે, અને એટલો નીને ડેમેજ અસહ્ય રીતે થઈ રહ્યું. એટલે જે આઉટડેટેડ કન્સેપ્ટ ઓફ એક્સરસાઇઝ છોડતા જઈએ અને સારી શૈલી પકડતા જઈએ. થેન્ક યુ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ અત્યંત ડિફરન્ટ અપ્રોચ હતો. આઈ એમ એસોસિએટેડ વિથ મેની સ્ટેટ્સ, પુણે ગવર્મેન્ટથી મહારાષ્ટ્રથી લઈ બેંગ્લોર સુધી અમારા વર્કશોપ ચાલે, પણ કોઈ પણ ગવર્મેન્ટે મીડિયા માટે આવો થોટ કર્યો કે કશું જ નહીં, ખાલી એક સારો એવો મેસેજ કે એ લોકો એમની હેલ્થ સાચવી શકે. આ ફ્રેન્કલી નોટ જસ્ટ ટુ પ્રેઝ બીકોઝ હી સિટિંગ હિયર, મેં પુણે ટ્રાફિક કંટ્રોલમાં અમુક આઈએસની બોડીઝ બધા જોડે વર્ક કર્યું, પણ ગવર્મેન્ટ દ્વારા યોજાયેલો પ્રોગ્રામ હજી સુધી આઈ હેવ નોટ કમ અક્રોસ. સો વી આર થેન્કફુલ ટુ સર કે તમે જે આ થોટ કરી. થેન્ક યુ સો મચ ફોર એવરી વન. અહીંયા હોલ્ટ ના થાય સપોર્ટ છે એને આપણે કમરના ભાગમાં આવી જાઓ, બટેક્સને બિલકુલ પાછળ લઈ લો અને કમરના ભાગમાં અટેચ કરી. તો તમે ઓવરઓલ રૂલ સમજવાનો ટ્રાય કરો તો હિપ અને નીના એંગલ જોયા આપણે તો બી હાયર ધેન હિપ, વિચ ઇઝ અ કી રૂલ. 10 મિનિટમાં ફરક નથી પડવાનો, પણ 8 કલાક છે અપર બેકનો કવ ક્લિયર છે, લંબરનો કવ ક્લિયર છે, અને આખા તમારા બોડીમાં ચારે ચાર કવ મેન્ટેન છે. કમ્પ્યુટર યુઝેજ વખતે મેં જે રીતે કીધું કમ્પલસરી 1 આર્મ ડિસ્ટન્સ, કમ્પ્યુટરની હાઈટ એ રીતે એડજસ્ટ કરો કે જો એ નીચી હશે તો ગરદન બહુ જ જરૂરી હોય છે. પણ 2002 ઓનવર્ડ્સ રિચાર્ડસન ઇઝ વન ઓફ ધ પાયોનિયર ઇન સ્પાઇન રિયર, એની જેટલી પણ આવેલો ઓબ્જેક્ટ નીચેથી પિકઅપ કરવું છે, અને ઓબ્જેક્ટ પિકઅપ કરવા માટે આઈ મૂવ એન્ડ આઈ પિકઅપ, હજી હું આ બધી મૂવમેન્ટ પરફોર્મ કરું એ પહેલા સેરેબ્રલ કોર્ટેક્સ સેન્સ છે. આપણે જયારે ઉભા રહીએ છીએ ને ત્યારે પગ આમ કોલેપ્સ થઈ જાય છે, એટલે જે અંદરની આર્ચ હોય છે ને એ કોલેપ્સ થવાનો સ્કોપ વધારે છે. એટલે આઈડિયલ સ્ટેન્ડિંગ કોને કહેવાય કે તમારી બહારની આર્ચ આપણે આમ ઉભા રહી છીએ, હા ક્રોસ, તો આ આર્ચ કમ્પ્લીટલી સપોર્ટેડ હોય અને અંદર તમારો આ ખાડો દેખાવો જોઈએ, આ ફીલ થવું જોઈએ, હા સમથિંગ લાઈક ધીસ. ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણી આર્ચ કોલેપ્સ થઈ જાય, તમે બધા ઉભા રહીને ફીલ કરો તો ખ્યાલ આવશે કે લેટરલ બોર્ડર બંને પગની કમ્પ્લીટલી ગ્રાઉન્ડના ટચમાં હોય, જ્યારે અંદરની બોર્ડરમાં હોલો ફીલ થવો બહુ જરૂરી છે. હિલ્સ બિલકુલ નહીં, બિલકુલ હિલ્સ નહીં ચાલે, પાટી શૂઝ પણ નહીં ચાલે. બટ વોટ ઇઝ રિક્વાયર્ડ ઇઝ કોઈ પણ સારા શૂઝ જેમાં તમારી મીડિયલ આર્ચ સપોર્ટેડ હોય અને હિલ પોર્શન પર સોફ્ટ કુશન હોય. ધીઝ આર ધ ટુ રૂલ્સ. ધીસ વી હેવ લર્ન ફ્રોમ સમબડી કોલ્ડ આચુ આઉટલુક.